અરવલ્લી જિલ્લામાં કમૌસી વરસાદ બાદ ચણા અને બટાકાના પાકમાં ગુલાબી અને કારી ઈયરોનો ઉપદ્રવ તૈયાર પાકમાં નુકસાનની ભીતિ અરવલ્લી જિલ્લામાં ગત સપ્તાહે થયેલ કમોસમી વરસાદ બાદ ખેતી પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહે છે જિલ્લામાં હજારો હેક્ટર જમીનમાં બટાકા અને ચણાનું વાવેતર કર્યો હતો સારી માવજત કરીને તૈયાર થયેલ પાકમાં ક્યાંક વરસાદ વિલન બનીને આવ્યો જેના કારણે ગુલાબી ઈયર અને કારી ઈયરનો ઉપદ્રવ શરૂ થયો છે આ યરો ચણા અને બટાકાના પાકનો સંપૂર્ણ નાશ કરે છે પાન પીરા પડી જાય છે આવા ઇયરનો ઉપદ્રવ દૂર કરવા પોટાશ અને રાસાયણિક ખાતર જરૂરી છે ત્યારે એક તરફ જીવાતનો ઉપદ્રવ અને બીજી તરફ રાસાયણિક ખાતરની તંગી જેના કારણે બટાકા અને ચણાનો પાક બચાવવો મુશ્કેલ છે આમ ચણા અને બટાકાના પાકમાં ઈયરોના કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે જયદીપ ભાટિયા જડ ટીવી અરવલ્લી શાંતિપુરા કંપા ગણપતભાઈ જેઠાભાઈ પટેલ બટાકાની અંદર અને ચણાની અંદર અને આદુની અંદર ખૂબ કમોસમી વરસાદને લઈને ઈયળોનો અને વધી ગયો છે બાકી પોટાશ બી મળતું નથી યુરિયા બી મળતું નથી બ્લેકમાં ક્યાંક માર્કેટની અંદર મળે છે તો લાઈનમાં ઉભા રહી બબી બે કલાક અને એવામાં ખાતર મળે એમાં બી ભાવ વધારે મળે છે અત્યારે ભાવ જે ચાલતો એના છે બસો ત્રણસો રૂપિયા વધારે આપીને

તો સરકારને અમારે અનુરોધ છે કે યુરિયા પોટાશ જો અમને પૂરતું કરવામાં આવે તો અમે પાછળના જે પાકો છે એને બચાવી શકીએ અને થોડી આવકની અંદર પેલું કહીશ સરકારને રજૂઆત છે કે અમને ખાતર સરળ રીતે મળી રહે એ રીતની